નમસ્કાર મિત્રો, હું છું ઈલા પરમાર. ફરીથી આપનું સ્વાગત કરું છું મારી ચેનલ MM વ્લોગ્સમાં. હું આજે તમને અંધારિયાવળ મેલરીમાના દર્શન કરાવવા જઈ રહી છું, તો છેલ્લે સુધી અમારી સાથે બન્યા રહેજો. ચલો મિત્રો, અમે નીકળી ગયા છીએ. અમે મેલરીમાના મંદિર તરફ, આપણે એ રસ્તે તરફ નીકળી ગયા છીએ. તો ભાવનગરથી 10-12 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે આ મંદિર. તો આપણે સૌ ત્યાં જઈ અને દર્શન કરાવી. ત્યાં લગી તમે રસ્તાની સફર માણી શકો છો. આ ગામ સિત્સર આવી ગયું છે, તમે જોઈ શકો છો. આગળ છે તે સિત્સર ચોકડી પડે છે, ત્યાંથી વાળુકડ ગામ છે. તમને રસ્તો બતાવી, આ સિત્સર ગામ છે, નાનું ગામ છે. આ તમે જોઈ શકો છો, આ સિત્સરની ચોકડી છે. આ આપણે વાળુકડ ગામ તરફ વળી રહ્યા છીએ. આ વાળુકડનો રસ્તો છે, એ પણ અમારું ગામ છે. આપણે આવી ગયું છે અંધારિયાવળનું મેલડીમાનું. આ ખાંચામાં અંદર તરફ જઈ શકાય છે, અંદર મેલડીમાના મંદિર તરફ. આ આપણે ફરી ગયા અંદર. આ અંધારિયાવળનું મેરડીમાનું મંદિર છે, ત્યાં આપણે આવી ગયા. ચાલો, આપણે અંધારિયાવળના મેરડીમાં પહોંચી ગયા છીએ, તો તમને અંદર દર્શન કરાવી. હવે તમે જોઈ શકો છો, આપણે મંદિર આવી ગયું છે. આવો મંદિર. આપણે અંધારિયાવળના મેરડીમાં છે, તો તમે દર્શન કરી શકો છો. આપણે મેરડીમાનું મંદિર છે, એ તાળું મારેલું છે અત્યારે, પણ તમે જોઈ શકો છો. ત્યાં અંધારિયાવળના મેરડીમાં તમને દર્શન કરાવી અને હું પણ દર્શન કરી લઉં. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો, આ મેલડીમાનું મંદિર છે, એ આ થડની અંદરથી નીકળેલા છે. અને જૂનું મંદિર છે આ. આપણે વડલો છે, વડલાની અંદરથી માતાજી પ્રગટ થયેલા છે, તો તમે એમના દર્શન કરી શકો છો. જોઈ શકો છો, મંદિરનું ડેકોરેશન એટલું સરસ કરેલું છે કે આપણને જોઈને એમ થાય કે અહીંયા જ બેઠા રહી એવું સરસ મંદિર બનાવેલું છે અહીંયા. બહુ સરસ મંદિર છે આ. અમે તો અવારનવાર અહીંયા આવી છીએ, પણ આજે એવું લાગે કે તમને પણ દર્શન કરાવી અહીંના. એવું એક મંદિર, જૂનામાં જૂનું અને ઐતિહાસિક જૂનું મંદિર છે આ. તમે ચારે બાજુ જોઈ શકો છો.
હમણા અહીંયા બધું બનાવ્યું એટલું છે, ડેકોરેશન એટલું કરેલું છે અને બધું થોડુંક વ્યવસ્થિત રીતે બનાવી નાખ્યું છે. પહેલાં જ્યારે અમે જૂના આવતા ત્યારે કંઈ હતું નહીં, પણ જેમ જેમ શ્રદ્ધા વધતી ગઈ, ભાવી ભક્તોની ભીડ વધતી ગઈ, એમ અહીંયા ડેવલપ થતું ગયું છે. ઘટાદાર વડલો છે તે લોકોનું એવું કહેવું છે કે અહીંથી એક પાંદડું તો શું, પણ એક તળી બી વડલાની લઈ નથી જવાતું અહીંથી ઘરે. તમે એવી અહીંની બધાની લોકોની એવું કહેવું છે કે અહીંથી એક કોઈ વસ્તુ અડાતી નથી, અહીંની માતાજીની રજા સિવાય કોઈ વસ્તુ નથી. અહીંયા બધા આવે છે પણ મેલવીમાંનું લાપસી કે બનાવે, પણ અહીંયા જ બનાવી શકો છો, પણ ઘરે કોઈ વસ્તુ લઈ નથી શકતા, કેમ કે અહીંયા માતાજીની રજા નથી. અહીંયા ખાઈ પીને પ્રસાદી લઈને પછી જઈ શકો છો, પણ કોઈ બી વસ્તુ ઘરે નથી લઈ જવાતી, કેમ કે આ બધા જૂના જે ગઢા માણસો છે એ લોકોને એવું કહે છે કે તમે કંઈક ને કંઈક તમારે નુકસાન આવે, પણ તમે ઘરે તો લઈ જ ન શકો, પ્રસાદી બી ઘરે લઈ નથી શકાતી.